માં સરસ્વતીની ભૂમિ ઉપર અમે લોકો આવ્યા છીએ એટલે ભણાવવાનું અમને મન થાય એ બહુ સ્વાભાવિક છે. ભાઈને પણ ભણાવવાનું મન થયું, પહેલાં મને થયું પછી ભાઈને થયું. અને આ બાજુ વિદ્યાર્થીઓને, આ બાજુ વિદ્યાર્થિનીઓ અને આ બાજુ શિક્ષકો બેઠા છે, એટલે એ લોકો એમના ક્લાસમાં આ રીતે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને ભણાવતા હશે. અમને એમ થયું કે આજે તમારી જગ્યા અમે લઈ લઈએ. શ્રદ્ધાનો દીવો પ્રગટાવ્યો અને સંસ્થાના પ્રમુખશ્રી અત્યારે ઉપસ્થિત છે, તો આપણે તેમને વિનંતી કરીએ કે હવે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને એક વધારે ઊંચાઈ બક્ષે. ચહેરા મજાના એટલા રસ્તા ઉપર મળ્યા, સાચું કહું કે એ બધા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રાંગણમાં મળ્યા. આ ભાઈ જે મોટે મોટેથી બોલે છે એ મિત્રોને કહેવાનું કે અમે ગોખીને નથી આવતા, એટલે અમારા વિચારો તૂટી જાય છે કહેવા માટેના. દોસ્તો, અહીંયા આગળથી આ જે બધા ચહેરા મને દેખાય છે એમાંના ખૂબ બધા ચહેરા જાણીતા છે, ને કેટલાક લોકોના નામ સ્મરણમાં છે ને કેટલાક લોકોના નામ સ્મરણમાં નથી. પણ હું આ ગામમાં 10 વર્ષ રહ્યો છું, મારું સાસરું આ ગામમાં છે, આ ગામે મને બોલતા શીખવાડ્યું છે. અને જ્યારે જ્યારે હું બોલું કે પરફોર્મ કરું ટેલિવિઝનમાં, 200 દેશોમાં પણ લાઈવ ટેલિકાસ્ટ કરું, ત્યારે પણ આ ગામના લોકોએ ફોન કરીને મને શાબાશી આપવાને બદલે મારી ભૂલ કાઢી છે. એવા મારા ગુરુજનો અને ગુણીજનો અહીંયા બેઠા છે, એટલે હું એમને પૂછી લઉં કે મારો અવાજ સુધી બરાબર પહોંચે છે ને, કે કંઈ ગરબડ થાય છે ત્યાં પાછળ શબ્દો સંભળાવવામાં. બરાબર પહોંચે છે ને?
અને જેવું આવડે એવું બોલવાનો પ્રયત્ન કરું છું, એટલે જેવો છું એવો મને સ્વીકારજો. આજે ટેલિવિઝનમાં લાઈવ ટેલિકાસ્ટ કરવાની વાતનું સ્મરણ થયું એટલે મને એક પ્રસંગ યાદ આવે છે. અમે લોકો દ્વારકા ઈટીવી ગુજરાતી અને પછી કલર્સ ગુજરાતીમાં ઘણા બધા વર્ષોથી મને સૌભાગ્ય મળ્યું છે કે મેં લાઈવ કર્યું છે. જગન્નાથપુરી રથયાત્રા પણ કરેલી છે બહુ વર્ષો સુધી, અને મને તક મળ્યા કરે છે. દ્વારકાની અંદર બધા દર્શન કરીને મિત્રો બહાર આવતા હતા, એમાંથી કોઈ ભાઈને પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવું, મને કહે હુરટથી. સુરતના મિત્રો સને બદલે હ ને તને બદલે ટટ્ટુનો ટ બોલે છે, હુરટથી. એટલે મેં પૂછ્યું કે તમે સુરતથી જન્માષ્ટમીએ ખાસ અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા તો તમને મજા આવી? મને કહે બહુ મજા આવી. મેં કીધું ભગવાન પાસે તમે કંઈ ઈચ્છા લઈને આવ્યા હતા, કંઈ માગવાનું હતું, કંઈ બાધા હતી? એટલે કે ના, માગવાનું હતું, મારી ઈચ્છાઓ હતી. મેં કહું શું ઈચ્છા હતી? મને કે ટેલિવિઝનમાં કહેવાય એવું નથી. મેં કહું ખાનગીમાં કહો. મને કે ના, મારી પત્ની સાંભળી જાય. મેં કહું સારું, ખાનગીમાં સાઈડમાં કેમેરાવાળા ભાઈને કહ્યું ભાઈ તમે સાઈડમાં રાખજો કેમેરા, મારે આ ભાઈ સાથે વાત કરવી છે. મેં કહું શું ઈચ્છા લઈને આવ્યા હતા? તો કે હિડ્ડી માગી. મેં કહું હાની હિડ્ડી માગી? મને કે પેલો કૃષ્ણ એ રુકમણીને હાચવી લે ને બધી ગોપીઓ હાથે હંબંધ રાખે ને એવું વરદાન મને બી મળી જાય તો મને મજા પડે. એટલે આ એવો દેવ છે કે જેની પાસે બધું જ માગી શકાય, કંઈ પણ પૂછી શકાય, કંઈ પણ કહી શકાય. બે હાથ ફેલાવીને માંગું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથ ફેલાવીને માંગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. પણ